આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બજરંગપુરા ગામ પાસેથી નીકળતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી D3 કેસરિયા લાઇનના પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. આ લાઇન દ્વારા 7 ગામના ખેડૂતોને પાણી મળે છે અને આ કેનાલનું પાણી બંધ થતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ આવતા લોકોમાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, ત્યારે બીજી તરફ લખતર તાલુકાના બજરંગપુરા ગામ પાસેથી નીકળતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની પેટા કેનાલ ડી કેસરિયા લાઇન, જે લાઇનમાંથી લખતર તાલુકાના 7 એવા ગામ અનિદ્રા, બજરંગપુરા, વડા, કેસરિયા, આદલસર, લડખડિયા અને લખતરનો સીમાડાના ખેતરો આવે છે. ખેતરોમાં આ ગામોના ખેડૂતોએ 100 વધારે હેક્ટરમાં આગોતરા આયોજનના ભાગરૂપે બીટી કપાસનું વાવેતર કરેલ, પણ એકાએક ખેડૂતોને જાણ કર્યા વગર અધિકારીઓ દ્વારા આ ડી કેનાલમાં પાણી બંધ કરી દીધેલ છે. તો બીજી તરફ આ ખેડૂતો દ્વારા તેમના ખેતરમાં વાવણી કરી દીધેલ, પણ આ અધિકારીઓ દ્વારા બંધ કરવામાં આવેલ આ કેનાલના કારણે હાલ પડી રહેલ અસહ્ય ગરમીના કારણે બિયારણ બળીને ફેલ ગયેલ છે અને ફેલ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરતા અધિકારીઓએ જણાવેલ કે હાલ બ્રહ્માડી ડેમ ભરવાની સૂચના હોવાથી પાણી બંધ કરવામાં આવેલ છે. તો આમાં આ 7 ગામના ખેડૂતોનું શું વાંક કે દેવા કરી બિયારણ લાવી વાવેતર કરેલ, તો આવા અધિકારી બાબુઓની ભૂલ કે મનમાની કે ખબર હોવા છતાં કે આ કેનાલ બંધ કરવાથી અસંખ્ય ખેડૂતોના પાકને નુકસાન થશે, તેમ છતાં આ કેનાલ ખેડૂતોને જાણ કર્યા વગર બંધ કરી દેવામાં આવી, તો આવા ખેડૂતોને થયેલ નુકસાન કોના શિરે, આ એક પ્રશ્ન બની બેઠો છે. આ તમામ બાબતો પરથી એવું જણાઈ આવે છે કે ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, તો તેનું કારણ કંઈક આવા અધિકારીઓની ભૂલથી. કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.